गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? मजा माने हूँ अमृत लिंबाचिया, आदर्श ट्यूशन क्लास संचालित यूट्यूब चैनल में आप सबन हार्दिक स्वागत करूँ छू। मित्रों, आगलना वीडियो नी अंदर आपणे धोरण 10 गणितना स्वाध्याय 13.1 चौथा ने पांचमा दाखला अभ्यास कर्यो। आजना वीडियो नी अंदर आपणे खूबज अगत्यना एवा बे दाखला, दाखला नंबर 5 अने 6 अभ्यास करीशुं। मित्रों, दाखला नंबर 6, सौ पहला आपणे दाखला नंबर 6 नी रकम वाँची लईए। मित्रों, दवानी एक कैप्सूलनो आकार नळाकारनी बन्ने बाजुए अर्धगोलक लगाड़ेलो ते रीतनो छे। कैप्सूलनी लंबाई 14 मिलीमीटर छे, तेनो व्यास 5 मिलीमीटर छे, तो कैप्सूलनुं पृष्ठफळ शोधो। मित्रों, अहींया आपणने कैप्सूल आपेली छे ने कैप्सूल केवा आकारनी छे, तो एक कैप्सूलनी बन्ने तरफ अर्धगोलाकार भाग होय एवी रीतनी कैप्सूल छे। जो आकृति समझिए कि सौथी पहला आपणे एक नळाकार बनाईए, आ रीतनो आ एक नळाकार थशे। हवे आ नळाकारनी बन्ने बाजु अर्धगोलक, तो आ रीते अर्धगोलक बनाईए आपणे, अने नीचे पण एक अर्धगोलक बनावामां आवे छे। तो आ रीतनी एक कैप्सूल छे। ओके, हवे आ कैप्सूलनो आकार नळाकारनी बन्ने बाजु अर्धगोलक लगाड़ेलो होय तेवो छे। कैप्सूलनी लंबाई 14 मिलीमीटर, ध्यान राखजो कैप्सूलनी लंबाई कीधी छे एटले के आखी लंबाई, अहींयाथी अहींया सुधीनी लंबाई ए 14 मिलीमीटर आपणने आपेली छे। व्यास, आ व्यास नळाकारनो व्यास अने अर्धगोलकनो व्यास बंने सेम ज छे, एटले के व्यास आपणने 5 मिलीमीटर आपेलो छे, एटले त्रिज्या आपणे गणीए तो आ त्रिज्या थाय। मित्रों, समझो ए 2.5 थशे व्यासथी अर्धो, अहींया पण आपणे आ त्रिज्याने समझिए तो आ 2.5। हवे अर्धगोलक छे मित्रों, एटले आ भाग पण 2.5 ज थशे, अने अहींया उपरनो भाग पण 2.5 थशे। अहींया मित्रों बे आकार छे, बे अर्धगोलक छे अने एक नळाकार छे। हवे आपणे ज्यारे नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ शोधवुं हशे त्यारे नळाकारनी ऊंचाईनी जरूर पड़शे। तो ए नळाकारनी ऊंचाई केवी रीते मळशे? तो मित्रों, कुल ऊंचाई आपणने 14 मिलीमीटर आपेली छे। हवे अहींया आपणी नळाकारनी ऊंचाई आटली थाय, अहींयाथी अहींया सुधीनी, तो ऊपर 2.5 अने नीचेथी 2.5 जे छे, बे बाजुथी 2.5 जे छे माइनस थई जशे, એટલે કે 14માંથી આપણે 2.5 કહેતા 5 મિલીમીટર આપણે માઇનસ કરીશું, તો 14માંથી 5 જાય તો 9 રહેશે, તો આપણને આ નળાકારની જે ઊંચાઈ છે 9 મિલીમીટર મળશે, અને ત્યાર પછી આપણે આ દાખલાની ગણતરી કરી શકીશું। ખ્યાલ આવી ગયો મિત્રો? તો શરૂઆત કરીએ મિત્રો। સૌથી પહેલાં તો આપણે અહીંયા અર્ધગોલક, અર્ધગોલકનો વ્યાસ, અર્ધગોલકનો વ્યાસ, અર્ધગોલક માટે પહેલાં બધી વિગત લખી દઈએ આપણે, તો એ 5 મિલીમીટર છે, માટે એની જે ત્રિજ્યા થશે મિત્રો એ 5/12 મિલીમીટર અથવા તો 2.5 મિલીમીટર પણ લઈ શકો તમે। 5 ને 2 વડે ભાગીશું તો 2.5 મિલીમીટર થશે। ઓકે, અર્ધગોલકમાં બીજું કંઈ જ આવશે નહીં, અર્ધગોલકની આપણે પહેલાં ત્રિજ્યા શોધવી પડશે। હવે નળાકારની વાત કરીએ તો નળાકારની ત્રિજ્યા પણ એટલી જ થાય, તો નળાકારની ત્રિજ્યા આર બરાબર 5/12 મિલીમીટર અથવા તો 2.5 મિલીમીટર। ઓકે, હવે નળાકારની ઊંચાઈની વાત કરીએ મિત્રો આપણે, તો નળાકારની ઊંચાઈ h બરાબર, મિત્રો હમણાં સમજાવ્યું એ પ્રમાણે કુલ ઊંચાઈ આપણને 14 આપેલી છે, સમજજો બરોબર, કુલ ઊંચાઈ 14 આપેલી છે, એમાંથી
ઉપરનું 2.5 અને નીચેનું 2.5 આપણે માઈનસ કરીએ એટલે આપણને આટલી ઊંચાઈ જે નળાકારની ઊંચાઈ છે મળી જશે. તો 2.5 ને 2 વખત બાદ કરવાના એટલે 2 કૌંસમાં 2.5 મિલીમીટર આપણે લખીશું. 2.5 બે વખત ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, રાઈટ. હવે મિત્રો 14 માઈનસ 25 દુ 50 એટલે કે 5 થશે, મતલબ આપણને નળાકારની ઊંચાઈ મળશે 9 મિલીમીટર. આ વિગત થઈ ગઈ તમારી. હવે આપણે આ કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધવું છે, તો કેપ્સ્યુલના પૃષ્ઠફળ માટેનું સૂત્ર શું બનશે સમજો. તો એક તો આવશે નળાકારનું પૃષ્ઠફળ એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને અર્ધગોલક, પણ એવા બે અર્ધગોલક છે એટલે બે વખત અર્ધગોલકનું પૃષ્ઠફળ આવશે. તો સૂત્ર બનાવીએ મિત્રો આપણે કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર નળાકારનું પૃષ્ઠફળ અથવા નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ, ધ્યાન આપજો, 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ. આ રીતે તમારું સૂત્ર બનશે મિત્રો. આખી કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર એક નળાકાર ભાગ છે એટલે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલક 2 છે, અર્ધગોલકનું પૃષ્ઠફળ એવા 2 અર્ધગોલક છે એટલે 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ. જો સિંગલ અર્ધગોલક હોય તો આપણે 2 લખવાના નથી, પણ અહીંયા આપણને 2 અર્ધગોલક આપેલા છે. ઓકે, હવે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું આપણને સૂત્ર આવડવું જોઈએ. કયું છે? 2πRh પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકના પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ, જે છે 2πR² આગળ વધીએ મિત્રો. 2πRh પ્લસ 2 × 4πR² આ આપણું ફાઇનલ સૂત્ર બનશે. હવે આની અંદરથી આપણે કોમન કાઢી લઈએ. જુઓ, આની અંદરથી આપણે 2 કોમન કાઢી શકીશું, પાઈ કાઢી શકીશું, ત્રિજ્યા બંનેમાં સેમ છે એટલે આર પણ કાઢી શકીશું. તો 2πR કોમન કાઢીએ એટલે કૌંસમાં રહેશે એચ પ્લસ 2R. ખ્યાલ પડ્યો? 2 × 2 = 4 થાય એટલે 2 કોમન નીકળ્યા, બંને બાજુ પાઈ છે, પાઈ કોમન નીકળ્યું, બંને બાજુ આર છે, નાની ઘાત કોમન નીકળે, અહીંયા એચ વધ્યો પ્લસ 2 × 2 = 4 એટલે 2 વધ્યા, અને આર સ્ક્વેરમાંથી 1R કોમન કાઢ્યો એટલે 1R વધ્યો. હવે આ સૂત્રની અંદર આપણે જે આ કિંમતો છે કિંમતોને મૂકી દઈએ મિત્રો. તો 2πની કિંમત આપણે લઈશું 22/7, ત્રિજ્યા R, તો અહીંયા R આપણે 2.5 પણ લખી શકીએ અને 5/5 પણ લખી શકીએ, પણ આપણા માટે 5/5 સહેલી રહેશે કારણ કે 2 ઉડી જશે. ત્યાર પછી H, ધ્યાન રાખજો ભૂલ ન થાય, ઉતાવળમાં 14 ન લખાઈ જાય નહીંતર દાખલો ખોટો પડશે. અહીંયા આપણે નળાકારની ઊંચાઈ લખવાની છે તો નળાકારની ઊંચાઈ આપણે શોધેલી છે 9, તો અહીંયા આપણે મૂકીશું મિત્રો 9 પ્લસ 2 ગુણ્યા ત્રિજ્યા, તો અહીંયા પણ આપણે 5/5 જ લખીશું, 2.5 નહીં લખીએ. હવે અહીંયા જુઓ તો 2 કેન્સલ થઈ જશે, 22/5 જગ્યાના અભાવે છે જ આ બાજુ ગણું છું, 22/5 = 110, 22 × 5 = 7, અને ગુણ્યા અહીંયા જુઓ દોસ્તો 2 ઉડી ગયા એટલે કૌંસમાં રહેશે 9/5. 110/7 × 9/5 એટલે 14, 7 × 2 = 14, 110 × 2 એટલે કે 220 mm². આમ કેપ્સ્યુલનું ક્ષેત્રફળ તમારું થશે પૃષ્ઠફળ 220 mm². ઓકે, તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ મિત્રો. ચાલો દોસ્તો દાખલા નંબર 7નો અભ્યાસ કરીએ. સૌ પહેલાં આપણે એની રકમ વાંચી લઈએ. રકમ ઘણી મોટી છે મિત્રો, પણ બહુ ઇઝી દાખલો છે, ગભરાવાની સહેજ પણ જરૂર નથી. એક તંબુનો આકાર
नळाकार ऊपर शंकु मुकवामां आवेल होय तेवो छे। नळाकारनी ऊपर शंकु मुकवामां आवेलो होय ए प्रकारनो एक तंबू छे। जो नळाकार भागनी ऊंचाई अने व्यास अनुक्रमे 2.1 मीटर અને 4 મીટર એટલે કે ઊંચાઈ જે છે 2.1 મીટર અને વ્યાસ જે છે 4 મીટર તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાંસી ઊંચાઈ 2.8 મીટર હોય તો તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો। જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો। ઘણી મોટી છે ને રકમ, બહુ ઈઝી છે। સૌથી પહેલાં આપણે રકમની અંદરથી વિગતો લખીએ। જુઓ મિત્રો, બે આકાર છે। પહેલાં તો આકાર સમજીએ કે એક નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો એવો તંબુ છે, એટલે કે આ એક નળાકાર છે અને એની ઉપર એક શંકુ મૂકેલો છે। આ ટાઈપનો એક તંબુ બનાવેલો છે, એમાં નળાકાર ભાગની ઊંચાઈ એટલે કે નળાકારની ઊંચાઈ આપણને આપી દીધી છે મિત્રો 2.1 મીટર। જો અનુક્રમે છે, ધ્યાન રાખવાનું, ઊંચાઈ 2.1 મીટર એટલે આ આપણી નળાકારની ઊંચાઈ થઈ જશે મિત્રો 1.2 મીટર। ત્યાર પછી એનો વ્યાસ આપણને આપેલો છે 4 મીટર એટલે એની ત્રિજ્યા આપણે વિચારીએ તો ત્રિજ્યા થશે 2 મીટર બંને તરફ, એ શંકુની પણ એટલી જ ત્રિજ્યા થશે। ત્યાર પછી ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર એટલે કે આ જે તિર્યક ઊંચાઈ છે એ 2.8 મીટર છે। ઓકે, તો હવે આપણે પહેલાં શંકુ માટે લખી દઈએ। શંકુ માટે આપણને એલની કિંમત આપી દીધી છે 2.8 મીટર અને શંકુની અને નળાકારની ત્રિજ્યા બંને સેમ થાય એટલે આર બરાબર આપણને આપી દીધું છે 2 મીટર। ઓકે, ત્યાર પછી નળાકારની વાત કરીએ આપણે તો નળાકાર માટે આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે તો એક તો ત્રિજ્યા આપી દીધી, વ્યાસ આપેલો છે 4 મીટર એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધી એટલે આર આપણને આપી દીધું છે 2 મીટર, એની ઊંચાઈ આપણને આપી દીધી છે 2.1 મીટર એટલે એચ બરાબર 2.1 મીટર। આટલી વિગત આપણને દોસ્તો આપેલી છે। હવે આપણે સૂત્ર બનાવીશું તો બે આકાર છે, એક શંકુ અને એક નળાકાર। તો સૌથી પહેલાં આપણે તંબુનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળનું સૂત્ર બનાવીએ। તંબુનું ક્ષેત્રફળ બરાબર, બે આકાર છે, એક નળાકાર છે અને એક શંકુ છે, તો નળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ઓકે, હવે દોસ્તો સૂત્ર યાદ હોવું જોઈએ। તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે πrl, તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ πrl પ્લસ નળાકાર, નળાકારનું શું છે દોસ્તો ખ્યાલ છે, 2πrh, 2πrh। મિત્રો બંનેની અંદરથી તમે જોશો પાઈ કોમન નીકળશે અને આર કોમન નીકળશે એટલે πrને આપણે કોમન કાઢી નાખીએ એટલે કૌંસમાં રહેશે l વત્તા 2h, આ તમારું ફાઇનલ સૂત્ર થઈ ગયું પાઈ આર કોમન કાઢ્યા પછી l વત્તા 2h। હવે આપણી જે આ કિંમતો છે એ કિંમતોને આની અંદર મૂકી દઈએ તો પાઈની કિંમત આપણને આપેલી નથી એટલે આપણે 22/7 લઈશું, ત્રિજ્યા આપણને 2 મીટર આપેલી છે એટલે 2 લઈશું, કૌંસની અંદર l તો l આપણા માટે 2.8 મીટર છે પ્લસ 2 ગુણ્યા h તો hની કિંમત આપણને 2.1 મીટર આપેલી છે એ મૂકીશું। અહીંયા 22 ગુણ્યા 2 એટલે 22 × 44 થશે મિત્રો છેદમાં 7, અહીંયા 2.8
प्लस बे गुणिया एक तो एक दून बेतालीस एट चार पॉइंट बे थे। अँ थोड़ी गणतरी करूँ छूँ मित्रों जगह ना भावे चुम्मालीस छेद में सात गुणिया बे पॉइंट आठ प्लस चार पॉइंट बे के ख्याल आशे चार नंबे छ आठ नंबे दस एट्ले कि सात थे दोस्तों सरवाड़ो करशो ते आ बने तो सात पॉइंट जीरो एट्ले कि सात थे अँ सात सात कैंसल थी जैसे इतने जवाब आशे आप चुम्मालीस मीटर स्क्वेर एट्ले आपणो पहलो प्रश्न है कि केनवासनु क्षेत्रफल के तो केनवासनु क्षेत्रफल चुम्मालीस मीटर स्क्वेर थाय। हवे बीजो क्वेश्चन आपने पूछेलो छे कि केनवासनो भाव 500 रुपया प्रति मीटर स्क्वेर होय एटले के एक मीटर स्क्वेर ना 500 रुपया होय तो आपणी पासे दोस्तों केनवास केटलू जोईए छे 44 मीटर स्क्वेर जोईए छे। तो अहीं आपणे त्रिराशि मूकीशुं के एक मीटर स्क्वेर केनवासना 500 रुपया जो अहींथी अलग छे दाखलो आपो 500 रुपया माटे 44 मीटर स्क्वेर केनवासना केटला तो 44 गुणिया 500 आ बन्नेनो आपणे गुणाकार करीशुं मित्रों तो 44 गुणिया 5 करशो तो 220 थशे अने बीजा बे पॉइंट आप बे शून्य मूकी दईशुं एटले के 22000। तो दोस्तों आ तंबू बनावा माटे केनवासनी जे किंमत छे ए 22000 रुपया थशे छे ने। दाखलो घणो रकम घणी मोटी हती पण दाखलो एकदम ईजी छे समझी अने बे थी त्रण वार वीडियो ने जोशो तो ख्याल 100% आवी जशे अने घणा विद्यार्थीओने तो पण आवी पण गयो हशे। तो मित्रों आजना वीडियो में बस आटलू ज। हवे पछीना वीडियो में आपणे आगळना दाखलानो अभ्यास करीशुं। जो आपने अमारुं काम गमे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो जेथी अमने वधुमां वधु प्रोत्साहन मळे अने तमारा सुधी लेटेस्ट वीडियो पहोंची शके।